ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફરલો સ્કવોડના 35 જવાનોએ પાલેજ પંથકના બે ગામોમાં એક મહિના સુધી પડાવ નાખી 64 તોલા સોનું અને લાખો રૂપિયા રોકડાની બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો. પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ટંકારિયા તથા કંબોલી ગામે બે રહેણાંક મકાનમાં 64 તોલાથી વધુ સોનું તથા લાખો રૂપિયાની થયેલ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી ચોરી કરનાર, સોનું પીગાડનાર તથા વેચનાર સહિત ચાર આરોપીઓને કુલ કિંમત રૂપિયા 44.77 લાખના મુદ્દામાલ સાથે હિરાસતમાં લેવાયા છે. બંને ચોરી સંબંધે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પાલેજ પંથકમાં વધતા ક્રાઇમ ગ્રાફને લઈને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ સૂચના આપતા એલસીબી તપાસમાં જોતરાયું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળા, પીએસઆઈ ડીએ તુવર, આર કે તોરાણી સહિત ટીમ સાથે પેરોલ ફરલો સ્કવોડ મળી 35 જવાનો જોડાઈ અવારનવાર કેમ્પ, સીસીટીવી ફૂટેજ એકત્રીકરણ, એનાલિસિસ, ખબરીઓનું નેટવર્ક એક્ટિવ કરી તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો. શોધખોળ અને તપાસ વેળા પીએસઆઈ ડીએ તુવરને ટંકારિયા ગામે રહેતો જુનેદ પીચુક અને તેનો મિત્ર મુબારક ભીમ બંને કંબોલી તથા ટંકારિયા ગામની ઘરફોડ ચોરીમાં સંડોવેલ હોવાની બાતમી મળી હતી. બંને શકમંદ મિત્રોને એલસીબી કચેરી ખાતે બોલાવી પૂછપરછમાં તેઓએ જ ચોરીને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું હતું. છેલ્લા એકાદ વર્ષથી ટંકારિયામાં સ્પોર્ટ્સની દુકાન ચલાવતા જુનેદને સ્પોર્ટ્સના સાધનોનું બિલ લેવાનું બાકી હોય જેથી કંબોલી ગામે બંને આરોપી મિત્રો અવારનવાર ઉઘરાણી માટે જતા હતા, જ્યાં બંધ મકાનની રેકી બાદ ચોરી કરી હતી. ટંકારિયા સ્પોર્ટ્સની દુકાનનો માલિક જુનેદ અલી કાપડિયા, મિત્ર મુબારક યાકુબ ભીમ, ભરૂચ કંસારવાડનો દાગીનામાં વેચનાર મિત્ર હેમંત કાપડિયા અને દાગીના પીગાડી લગડી બનાવનાર મોતી મોમિનજાન સરકારની ધરપકડ કરી લીધી હતી, જેઓ પાસેથી 47 તોલા સોનું, રોકડા રૂપિયા 15.50 લાખ, બાઇક, ડ્રીલ મશીન, 5 મોબાઈલ મળી 45.77 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ અંગે ડીવાયએસપી સી કે પટેલે પત્રકાર પરિષદ યોજી તમામ માહિતી આપી હતી. આજથી થોડા સમય પહેલા ભરૂચ જિલ્લાના પાલેજ પોસ્ટે હદની કંબોલી ગામે તથા પાલેજ પોસ્ટે હદના ટંકારિયા ગામે બે અલગ અલગ સમયે ઘરફોડ ચોરીના બે બનાવો બનેલા. એમાં કંબોલી ગામે જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના તથા રોકડ રકમ મળી રૂપિયા 14 લાખ જેટલી મતા ચોરીમાં ગયેલી, અને ટંકારિયા ગામમાં જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી 22.5 લાખ રૂપિયા જેટલી મતા ચોરીમાં ગયેલી. બંને ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા માટે પ્રારંભથી જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ તથા એસઓજીની ટીમ તથા પાલેજ પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો દરેક દિશામાં તપાસ અર્થે લાગેલી. તપાસ દરમિયાન ડોગ સ્કવોડ, ફિંગરપ્રિન્ટ અને એફએસએલની પણ મદદ લેવામાં આવેલી, ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી અને બાતમીદારોનો પણ સહકાર મેળવવામાં આવેલો. આ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાળાના માર્ગદર્શન હેઠળ એમના સ્કવોડમાં કામ કરતા એલસીબીના પોસાઈ શ્રી તુવરને બાતમી હકીકત મળેલી કે આ જે બે બનાવ બનેલા છે ઘરફોડ ચોરીના, એમાં ટંકારિયા ગામના એક જુનેદ અને બીજો મુબારક ભીમ એ બે નામના ઈસમોએ મળીને આ ચોરી કરેલી છે. તો એ બાતમી હકીકત આધારે આ જુનેદ અને મુબારક ભીમને ટંકારિયા ખાતેથી લાવીને એલસીબી કચેરી ખાતે લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી. ઊંડાણપૂર્વકની પૂછપરછના અંતે તેઓએ આ બંને મળેલે મળીને આ બંને ચોરીની બંને ઘરફોડ ચોરીને અંજામ આપેલા હોવાની કબૂલાત કરવામાં આવેલી.